હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ શહેરની જૂની મામલતદાર કચેરી પાસે નાનાની સહાય આપવાની લાલચમાં વૃદ્ધ મહિલાના સોનાના દાગીના કઢાવી છેતરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 15 જુલાઈના રોજ ભરૂચ શહેરની જૂની મામલતદાર કચેરી નજીક આવી એક વૃદ્ધા મહિલાને અજાણ્યા બે સમયે સરકારી સહાય આપવાની લાલચ આપી વૃદ્ધ મહિલા પાસેથી સોનાની ચેન અને કાનની કડીઓ તથા રોકડા રૂપિયા પડાવી લીધા હતા. આ બનાવ બન્યા બાદ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન PI ભરવાડ તેમજ PSI પુરોહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જે દરમિયાન બાતમી મળી હતી કે વૃદ્ધ મહિલાએ જે વર્ણન બતાવ્યું હતું તેવા બે ઇસમો પંચબત્તીથી સ્ટેશન પરના માર્ગ પર ફરી રહ્યા છે, જેથી પોલીસે તપાસ કરતા સુપરમાર્કેટ પાસેથી આ મહિલાએ વર્ણન કર્યા મુજબના ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા અને તેમની પૂછપરછ કરતા જે ઇસમો પૈકી આકાશ રમેશ પવાર રહે ગંગાખેડે મહારાષ્ટ્ર તેમજ નાંગો ઉર્ફે વિક્રમચંદભાઈ કાલે રહે અનુસાર ટોકીજ પાસે મહારાષ્ટ્ર આ બે ઇસમો હોવાનું છામે આવ્યો હતો. આ બંને ગઠિયાઓ સરકારી સહાય કે કીટ આપવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં કુખ્યાત હોવાનું કહેવાય છે. આ બનાવ અંગે ભરૂચ સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યાકુબ પટેલ, ZSTV ભરૂચ.